નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર 2 તો કે સંખ્યાની ગમત. આગળના જે વિડિયો હતો એમાં આપણે શું તો કે સંખ્યા છે એને જોઈને આપણે શું તો કે એને શબ્દોમાં લખતા, શબ્દોમાં લખેલી જે શબ્દોમાં જે લખેલું હોય એને શું તો કે અંકોમાં લખતા. તો કે આજે આપણે શું તો કે સંખ્યા છે એની સ્થાન કિંમત એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ધારો કે આપણને એક સંખ્યા આપેલી છે તો કે 112. આમાં શું તો કે દરેક અંક છે એની સ્થાન કિંમત ગોતો. જેમ કે 1 જે છે આ 1 ની સ્થાન કિંમત કેટલી થશે? 1. તેમજ આ જે 2 છે એની સ્થાન કિંમત કેટલી થાય? દરેક અંક છે એની આપણે સ્થાન કિંમત ગોતી હોય તો આપણે શું કરશું તો કે દરેક અંક છે એ કયા સ્થાને છે એ પહેલાં આપણે નક્કી કરવું પડે. હવે આ જે 1 જે છે એ કયા સ્થાને છે તો કે આપણે જે સંખ્યા આપેલી હોય એને આપણે છેલ્લેથી આપણે શું તો કે ગણશું. છેલ્લો જે અંક છે એ કયા સ્થાન ઉપર, જેમ કે 2 છે એ કયા સ્થાન ઉપર? તો કે એકમના સ્થાન ઉપર. આ જે 1 છે એ તો કે દશકના સ્થાન ઉપર. અને આ 1 છે એ કયા તો કે સોના સ્થાન ઉપર. આ 1 છે એની સ્થાન કિંમત કેટલી થાય? તો કે સોના સ્થાન ઉપર છે જે સંખ્યા આપેલી હોય કેટલા, જેમ કે 1 આપેલું છે તો કે 1ની સ્થાન કિંમત 100 થાય. ત્યારે કે અહીંયા સંખ્યા 3 આપેલી હોય તો કે 3ની સ્થાન કિંમત કેટલી થાય? 300 થાત. કેમ? તો કે 3 છે એ કયા સ્થાન ઉપર છે? તો કે સોના સ્થાન ઉપર છે. એટલે 3ની સ્થાન કિંમત કેટલી થાય? 300. ચાલો આ 1 છે એ કયા સ્થાન ઉપર? સોના સ્થાન ઉપર. એટલે 1ની સ્થાન કિંમત કેટલી થશે? 100. તેવી જ રીતે આ જે 1 છે એ કયા સ્થાન ઉપર છે? તો કે દશકના સ્થાન ઉપર. દશક એટલે શું? 10. તો કે 1 છે એટલે 1ની સ્થાન કિંમત કેટલી થશે? 10. તેમજ 2ની સ્થાન કિંમત, તો કે 2 છે એ કયા સ્થાન ઉપર? તો કે એકમના સ્થાન ઉપર. તો એકમ જે છે કે 2ની સ્થાન કિંમત કેટલી થશે? 2 જ થશે. ધારો કે અહીંયા આપેલું હોય 312. ચાલો 1ની સ્થાન કિંમત કેટલી થાય? 1ની સ્થાન કિંમત, ચાલો આપણે જોવાનું. 1 કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર. કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર. એટલે 1ની સ્થાન કિંમત કેટલી થશે? 10. ચાલો 2ની સ્થાન કિંમત કેટલી? તો કે આપણે જોવાનું કે 2 છે એ કયા સ્થાન ઉપર છે? 2 છે એ કયા સ્થાન ઉપર? એકમના સ્થાન ઉપર. એટલે એની સ્થાન કિંમત કેટલી થાય? 2 જ. તેમજ 3ની સ્થાન કિંમત, ચાલો 3 છે એ કયા સ્થાન પર છે? તો કે સોના સ્થાન ઉપર. એકમ દશક 3 છે એટલે એની સ્થાન કિંમત કેટલી થશે? 300. એ ધારો કે અહીંયા 5 હોત તો અહીંયા શું એની સ્થાન કિંમત થાત? 500 થાત. આમ આપણને સંખ્યા આપેલી હોય એમાં દરેક અંક છે એની સ્થાન કિંમત મેળવતા આવડે. કેવી રીતના? તો કે દરેક સંખ્યા છે એના અંક જોવાના. કયા સ્થાન પર છે? એકમના સ્થાન પર રહેલી સંખ્યા છે એની સ્થાન કિંમત એ જ સંખ્યા મળે. દશકના સ્થાન ઉપર હોય તો એને ગુણ્યા શું કરી નાખવાના? 10. જે સંખ્યા આપેલી હોય એને ગુણ્યા 10. અને સોના સ્થાન ઉપર હોય તો એને જે સંખ્યા આપેલી હોય એને શું આપણે 100 વડે ગુણશું. જે આપણને મળશે એ સ્થાન કિંમત શું? તો કે સોના સ્થાન પર રહેલા અંકની સ્થાન કિંમત મળે. હવે આગળ આપણે જોઈએ તો કે સંખ્યાની સરખામણી. ધારો કે આપણને 2 સંખ્યા આપેલી હોય તો એ 2 સંખ્યામાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે એની આપણે સરખામણી કરવી હોય. ધારો કે અહીંયા હું 2 સંખ્યા લખું 112 અને બીજી જે સંખ્યા છે હું એ લખીશ 213. ચાલો આ 2 સંખ્યા છે એની સરખામણી કરવી હોય તો હું શું પહેલાં તો હું જોઈશ 3 2 જે સંખ્યા છે એ એક સરખા અંકમાં છે. જોઈએ આ જે એના 3 અંક છે એકમ દશક ને 100. આના શું છે? તો કે 3. તો કે એકમ દશક ને 100. તો ચાલો આની આપણે સરખામણી કરવી હોય તો પહેલાં આપણે શું કરવાનું? તો સંખ્યા પહેલાં જોવાની. એક સરખા અંકમાં છે તો કે હા, તો કે આપણે પહેલેથી જોશું. ચાલો સોના સ્થાન ઉપરથી 2 છે એનું આપણે સોનું સ્થાન જોયું. સોના સ્થાન પર રહેલી સંખ્યા જે સંખ્યા મોટી હશે તો એ સંખ્યા છે એ શું મોટી થાય? જેમ કે આના સોના સ્થાન ઉપર 1 અને આ શું છે? 2. આમાં 1 અને 2 છે એમાં કઈ સંખ્યા મોટી? 2 થશે. 2 મોટા એટલે આપણે કહેવાય કે 213 જે છે એ 112 કરતાં મોટા થાય. તો કઈ સંખ્યા મોટી થશે? 213. એવી રીતના આપણે સંખ્યા આપણે જોઈએ જેમ કે 109. અહીંયા શું આપેલું છે? 112. હવે આ 2 સંખ્યાની સરખામણી કરશું તો કે કઈ કઈ સંખ્યા મોટી? તો આપણે શું પહેલાં આપણે જોવાનું કે 3 પહેલાં એક સરખા અંકમાં છે કે અલગ અલગ અંકમાં. ચાલો એક સરખા અંકમાં છે તો કે હા. પહેલેથી આપણે જોવાનું 100નો અંક જોવાનું. સોના સ્થાન ઉપર કેવી સંખ્યા? 1 1 છે. કેવી છે? 2 સરખી. એના પછી આપણે કયું સ્થાન જોવાનું? તો કે દશકનું સ્થાન. દશક ઉપર શું છે? 0. અહીંયા શું છે? 1.
શૂન્ય અને એક છે એમાં કઈ સંખ્યા મોટી થાય? એક થશે મોટી. શૂન્ય અને એકમાં કયું દશકના સ્થાનની વાત કરી તો કે ઝીરો અને એક દશકના સ્થાન ઉપર. એમાં એક છે એ મોટા છે તો કહેવાય કે 109 કરતાં 112 છે એ કેવા છે? મોટા છે. ધારો કે અહીંયા આપણને આપેલું છે 98 અને 113. આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી? તો સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે 100 છે એ હંમેશા શું હોય? મોટા હોય. કેના કરતાં? આ દશકમાં આપેલી છે અને આ કેમાં આપેલી છે? 100માં. આ બે અંકમાં ના ત્રણ અંકમાં હંમેશા કેવી? ત્રણ અંકવાળી મોટી. એટલે કે 113 છે એ 98 કરતાં મોટા થાય. આમ કોઈ પણ બે સંખ્યાઓ છે એની સરખામણી કરી શકાય. કેના આધારે? તો કે સ્થાનના આધારે. જો બે સંખ્યાઓ છે એ 100માં હોય તો એના 100-100ના અંક જોવાના. જો સરખા 100-100ના અંક હોય તો આપણે કયા જોવાના? દશકના જોવાના. જો દશકનાય સરખા હોય તો આપણે કેના જોશું? એકમના જોશું. એના આધારે આપણે શું? તો કે સંખ્યા છે એની આપણી સરખામણી કરી શકાય. આગળના જે વિડીયો છે એમાં આપણે શું? તો કે સંખ્યા છે એને જોઈને આપણે શું સ્થાન નક્કી કર્યા હતા એના આધારે આપણે શું? તો કે સંખ્યા છે એને આપણે શબ્દોમાં લખેલ શીખ્યા. ધારો કે અહીંયા આપણને એક મણકા કોરી અહીંયા દોડું. એકમ, દશક, સો. ચાલો અહીંયા આપણને મણકા ઘોડી આપેલી. આજે મણકા ઘોડીને જોઈને આપણે શું સંખ્યા આપણે બનાવશું? ચાલો છેલ્લેથી આપણે ગણવાની શરૂઆત કરીએ તો આપણે અંક છે એ એકમથી લખવાના અને જો 100થી સ્ટાર્ટ કરીએ તો આગળથી લખશું. ચાલો કેટલા મીંડા? બે. દશકમાં કેટલા મણકા છે? 3 ને 2 5. એકમમાં 1 અને 2. ચાલો કઈ સંખ્યા બની? તો કે ચાલો આપણે જોશું. એકમ, દશક, 100 ઉપર શું છે? 2. તો શું બોલાય? 200 5 દશક એટલે 50 અને 2 52. તો કે 252. આવી રીતના મણકા ઘોડી આપેલી હોય તો એમાં રહેલા મણકા છે એને ગણીને આપણે શું? તો કે સંખ્યા છે એ બનાવી શકાય. એ સંખ્યા છે એને આપણે કેમાં લખી શકાય? શબ્દોમાં લખી શકાય. આપણે શું જોયું? તો કે સંખ્યા છે એની આપણે સરખામણી જોઈ. તો કે એ સરખામણી છે એના આધારે આપણે સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં શું? તો કે ગોઠવી શકાય. સંખ્યા છે એના સરખામણી છે એના આધારે આપણે શું? તો કે સંખ્યા છે એને આપણે શું? તો કે ચડતા ક્રમમાં તેમજ ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. ધારો કે અહીંયા હું સંખ્યા લખું. આ જે સંખ્યા છે એને કેમાં ગોઠવું? ચડતા ક્રમમાં ગોઠવું. હવે ચડતા ક્રમમાં હંમેશા પહેલાં કેવી સંખ્યા લેવાની? નાની સંખ્યા લેવાની. હવે આપણને જો અહીંયા સંખ્યા આપેલી છે બધી કેમાં છે? તો કે 100ના સ્થાન સુધીમાં છે. તો કે એકમ, દશક ને 100. તો આપણે શું કરશું? તો કે પહેલાં આપણે 100ના સ્થાન ઉપરથી જોશું. ચાલો દરેકમાં 100ના સ્થાન ઉપર શું છે? 1 છે. જ્યારે 100ના સ્થાન સરખા હોય એટલે એના પછી આપણે કયું જોવાનું? દશકનું સ્થાન જોવાનું. ચાલો આમાં દશકમાં શું છે? 1. આમાં 0. આમાં 1 અને 2. ચાલો 113, 109, આમાં 110 અને 120. ચડતા ક્રમમાં પહેલાં કેવી? નાની આવશે. ચાલો દશકના સ્થાનમાં 0, 1 અને 2 એમાં શૂન્યવાળી સંખ્યા છે એ નાની થશે. તો પહેલાં આપણે કઈ સંખ્યા લખશું? 109. ચાલો આ સંખ્યા નીકળી ગઈ. હવે કેટલી વધી? તો કે 113, 110 અને 120. હવે દશકના સ્થાન ઉપર શું? આમાંય 1 છે અને આમાંય 1 છે. હવે ચાલો આ 2 છે એ તો મોટી થઈ ગઈ, તો આ સંખ્યાને આપણે ભૂલી જઈએ. હવે આ 2 સંખ્યાની આપણે સરખામણી કરવાની. એમાંય શું? તો કે દશકનું સ્થાન સરખું એટલે શું જોવાના? એકમના સ્થાન જોવાના. ચાલો આમાં એકમ શું છે? 3 છે. આમાં શું છે? 0. તો કે ચાલો કઈ શૂન્યવાળી 3 આમાંથી કઈ સંખ્યા નાની થાય? શૂન્યવાળી થશે. તો કઈ સંખ્યા નાની થાય? 110. પછી 113. અને ચોથી જે સંખ્યા વધી કઈ સૌથી મોટી છે? 120. આમ આપણે આપેલી સંખ્યા છે એને સરખામણીના આધારે આપણે શું? તો કે ચડતા ક્રમમાં ગોઠવી. ચડતા ક્રમમાં હંમેશા કેવી સંખ્યા આવશે? નાની આવશે. નાની સંખ્યાના આધારે આપણે જો જોયું, પહેલાં 100ના સ્થાન સરખા હતા એટલે આપણે કયું જોયું? દશકનું જોયું. એ દશકમાંય જોયું શૂન્યવાળી સૌથી નાની એટલે 109. પછી દશકના સ્થાન ઉપર 1 હોય એવી 2 સંખ્યા હતી એટલે આપણે શું? એકમનું સ્થાન જોયું. એમાંય શું? એકમની ઉપર રહેલી જે સંખ્યા નાની હશે એ નાની થાય એટલે 113 અને 110માં 110 નાના, પછી 113 ને છેલ્લે જે વધી સંખ્યા 120. એવી રીતે અહીંયા સંખ્યા 1 લખું.
ચાલો અહીંયા આપણને એક સંખ્યા આપી લે અને શું કીધું છે, ઉતરતા ક્રમમાં ગોઠવો. કેમાં? ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમ એટલે શું? તો ઉતરતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવશે? મોટી સંખ્યા આવશે. ઉતરતા ક્રમમાં હંમેશા કેવી આવે? મોટી સંખ્યા. ચાલો, દરેક સંખ્યા છે એ કેમાં? શોમાં છે. હા, તો આપણે શું શોનું સ્થાન જોશું? ચાલો, આમાં બે, આમાં છ, ત્રણ અને ચાર. તો ચાલો, 213, 686, 314 અને 405, એમાં મોટી સંખ્યા કઈ થશે? 600 વાળી. તો પહેલાં કઈ લખશું? ઉતરતા ક્રમમાં મોટી. 686 નીકળી ગઈ. હવે 200, 300 અને 400 એમાંથી કઈ સંખ્યા મોટી થાય? 400 વાળી, એટલે 405. પછી 314 અને એનથી નાની કઈ થશે? 273. આમ જે સંખ્યા છે ને આપણે ઉતરતા ક્રમમાં કેવી? તો કે સૌથી મોટી, પછી એનથી નાની, એનથી નાની ને એનથી નાની. આમ કોઈ પણ બે સંખ્યાઓ છે એના સરખામણીના આધારે આપણે શું ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. આમ ધારો કે કોઈ પણ સંખ્યા આપેલી એનો સવિસ્તાર કે વિસ્તાર કરવાનો, તો કે એને આપણે કેવી રીતના કરશું? કોઈ પણ આપણને એક સંખ્યા આપેલી છે એને શું કરવાનું? તો કે સવિસ્તાર કરો. જેમ કે 312, આનું મારે શું કરવું? ચાલો, એક એકમ દશક ને સો, તો કે 300 વત્તા 1 શું થશે? દશક અને 2 એકમ. કોઈ પણ સંખ્યા આપેલી એનો વિસ્તાર કરવાનો કે, તો આપણે શું એના સ્થાનના આધારે? તો કે એકમ દશક ને 100, 300, 1 દશક 2 એકમ. એવી રીતના 507 હોય તો કે 5 એકમ દશક 100, 500 દશક અને 7 એકમ. 500 દશક અને 7 એકમ. ચાલો, આવી રીતના આપણે શું, તો કે કોઈ પણ સંખ્યા આપેલું હોય એને આપણે શું કરી શકાય? વિસ્તાર કરી શકાય. ધારો કે તમને શું આપેલો? વિસ્તાર આપેલો. અને એ વિસ્તારને કેમાં દર્શાવ્યું હોય? આપણે સંખ્યા દર્શાવી હોય. ધારો કે આમ આપેલું હોય 600, 5 દશક, 0 એકમ. આ જે વિસ્તાર કરેલો છે એને આપણે શું, તો કે અંકમાં દર્શાવવું હોય. તો કે ચાલો જોવો જોઈએ, 0 એકમ, 5 દશક, 600. ચાલો આનો આપણે સરવાળો કરીએ. 600, 5 દશક, 10 એટલે શું? 10. તો કે 5 ને 10 ગુણી એટલે શું થાય? 50 થાય. અને 0 એકમ, આ ત્રણેયનો આપણે સરવાળો કરશી જે સંખ્યા મળશે એનું શું આપણને વિસ્તાર છે એની આપણે શું મળે? અંક મળે 650. ચાલો, એકમ નીચે જ એકમ અને દશક નીચે જ દશક, 0. બધાનો શું કરશું આપણે? સરવાળો 650. આમ કોઈ પણ સંખ્યા આપેલી હોય એને વિસ્તાર કરતા અને વિસ્તાર કરેલી સંખ્યા છે એને આપણે શું, તો કે અંકમાં લખતા લખીને આપણે મેળવી શકાય. આગળના વિડીયોમાં આપણે શું, કે આને લગતા જે સરવાળા છે, બાદબાકી છે અથવા કોષ્ટક આપેલું હોય તો એના આધારે આપણને માહિતી આપેલી હોય તો એના આધારે શું, તો કે આપણને સરવાળા બાદબાકી છે એના વિશે આપણે માહિતી મેળવશું.